કોરોના સામે લોકડાઉન છતાં પણ સરેઆમ ઉલ્લંઘનના અનેક દ્રશ્યો આપણી નજરે ચડે છે. બેજવાબદાર લોકો સામે ક્યાંક પોલીસ પણ લાઠીઓ વિંઝવા મજબૂર બને છે, પણ અમદાવાદ નજીકના અડાલજમાં કંઈક જુદું જ ચિત્ર ઊભું થયું. ચાલો જોઈએ. આ ગામમાં પોલીસને નથી કરવી પડતી બળજબરી. ગ્રામ પંચાયતે સ્વયંભૂ ગામને કર્યું લોકડાઉન. સ્વયંસેવકો ખુદ કરી છે ગામમાં નાકાબંધી. અમદાવાદ નજીકનું અડાલજ આમ તો ત્યાં આવેલી વિશ્વવિખ્યાત અને અડીખમ માટે જાણીતું છે, પણ આજ અડાલજ કોરોના સામે પણ અડીખમ છે. તેની પાછળનું કારણ છે અહીંની ગ્રામ પંચાયત. અહીંના સરપંચ ઉપસરપંચની વ્યવસ્થાને લીધે આજે આ ગામમાં પોલીસને દંડા લઈને કોઈની પાછળ ભાગવું નથી પડતું. અહીંયા ગામમાં પ્રવેશ દ્વાર પર જ ગ્રામ પંચાયતે સ્વયંસેવકોને ઉભા રાખ્યા છે. તેમને ખાસ આઈડી કાર્ડ પણ આપ્યા છે. તમને સવાલ થશે કે આ નાનકડા ગામમાં પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવાની જરૂર તો લોકોને પડતી હશે ને? તો તેની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. અમો અડાલજ ગ્રામ પંચાયત દ્વારા તેમજ અડાલજ ગામના સ્વયંસેવકો દ્વારા સંપૂર્ણ અડાલજને લોકડાઉનનું સમર્થન આપવામાં આવેલ છે, અને અમને ગામની વ્યક્તિઓ લોકો પણ અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે, જેથી કરીને કોઈ પણ જીવન જરૂરી વસ્તુ સિવાય કોઈ પણ બહાર નીકળતું નથી. અને આપ જોઈ શકો છો સદંતર લોકડાઉનની અમલ અડાલજ ગામે નિભાયો છે. આજે ઘણા બધા દ્રશ્યો એવા જોવા મળે છે કે જ્યાં પોલીસ વિનંતીના સૂરમાં લોકોને ઘરોની બહાર ન નીકળવા સમજાવતી જોવા મળે છે, અથવા તો ક્યાંક રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરવું પડે છે. એવામાં અડાલજ ગામ જેવી વ્યવસ્થા ઘણા બધા નગરમાં થઈ શકે એમ છે. જો એવું થાય તો લોકડાઉન ખરા અર્થમાં સફળ રહેશે, અને એનો જે મૂળભૂત હેતુ છે એ પણ સાર્થક થઈ શકશે. દેશભરમાં જ્યારે 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું હોય ત્યારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પોલીસને ફરજ પડી રહી છે લોકોને પોતાના ઘરમાં રાખવા માટે. ત્યારે અમદાવાદનું એક એવું ગામ છે કે જ્યાં લોકોએ સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને લોકડાઉન કર્યું છે, અને ખાસ કરીને ગામના જે લોકો છે અમુક સ્વયંસેવકોએ જાતે લોકડાઉન કરાવવા માટેની ફરજ પણ નિભાવી રહ્યા છે. ખૂબ જ મહત્વનું છે કે અડાલજમાં આપણે છીએ અને જોઈ શકીએ છીએ કે ગામના અમુક નક્કી કરાયેલા લોકો જેઓને ગ્રામ પંચાયત દ્વારા આઈકાર્ડ બનાવી દેવામાં આવ્યા છે, તેઓ જાતે જ સ્વયંસેવક બનીને અત્યારે કામગીરી કરી રહ્યા છે. અડાલજ ગામના ગેટ ઉપર રહીને તેઓ તમામ જે આવતા જતા લોકો છે તેમની ચકાસણી કરી રહ્યા છે. બહારના કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં નથી આવતો. સાથે જ ગામમાં કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર જરૂર વગર ન નીકળે તે બાબતની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને આપણે ગામજનો સાથે વાત કરીશું, અને જેઓ આ કામગીરી કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. ખાસ આ જે તમે જે નિર્ણય કર્યો છે ગામ જાતે જ સેવા કરવાનો અને જાતે જ લોકડાઉનનો અમલવારી કરવાનો, કેટલા લોકો કામગીરી કરી રહ્યા છે અને કેટલા સમયથી? એટલે અડાલજ ગ્રામ પંચાયત દ્વારા અત્યારે ગામના 22 નવયુવાનો કે જે ખરેખર હૃદયથી કામ કરે એવા 22 નવયુવાનોને અમે ગ્રામ પંચાયત તરફથી આઈકાર્ડ સાથે એપોઇન્ટ કરેલા છે, જેથી કોઈ ગેરવ્યવસ્થા ઊભી ના થાય કે કોઈ ખોટો લાભ લે નહીં. અને ગામમાં જેટલી એન્ટ્રી છે તમામ એન્ટ્રી ઉપર નવયુવાનો ઊભા રહે છે. રિસ્ટ્રિક્શન એટલે એવું રિસ્ટ્રિક્શન છે કે જે અત્યાર પ્રમાણે આપ સૌ જાણીએ છીએ કે ભાઈ સરકારશ્રીએ 21 દિવસનો લોકડાઉન જાહેર કરેલ છે. લોકડાઉન એ આપણા તમામ દેશવાસીઓના માટે કોરોનાનો ઉપદ્રવ અટકાવવા માટેની બહુ જ સારી વાત છે, અને એનો અમલ જો કે અડાલજમાં સ્વૈચ્છિક રીતે થઈ જ રહ્યો છે, પણ હાઈવે ઉપર ગામ હોવાથી કોઈ અજાણી વ્યક્તિ કોઈ કોરોનાના ઉપદ્રવ સાથે અડાલજમાં પ્રવેશે નહીં. અને વધતા કે જે અડાલ અત્યારે જે ગામમાં અવર જવર છે એ વ્યાજબી કારણો જાણી અને અંદર જવા દેવામાં આવે છે, જેથી કરીને કોઈ અજાણી વ્યક્તિ અમારા ગામમાં પ્રવેશ કરીને આ વસ્તુનો ફેલાવો કરે. જે રીતે ખાસ કરીને લોકો પણ જણાવી રહ્યા છે, અને મંતવ્ય ન્યૂઝ વારંવાર લોકોને અપીલ કરી રહ્યું છે કે પોતાના ઘરમાં રહે, અને જે લોકડાઉન જાહેર કરાયું છે તેને સરકાર દ્વારા જે આદેશ અપાયા છે તેનું પાલન કરે. અને જે રીતે અડાલજ ગામના લોકોએ જાતે જ સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરવા માટેની જે જવાબદારી સ્વીકારી છે, તેવી રીતે દેશભરના તમામ સોસાયટીના તમામ લોકો પોતાની જવાબદારી સમજે તે પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. દેશ લોકડાઉન પાડીને કોરોના સામે મહા લડત લડી રહ્યો છે, તેવા સમયમાં અડાલજ ગામ અને તેની ગ્રામ પંચાયત આજે ઘણા લોકો માટે ઉદાહરણરૂપ બની રહી છે.
ભાવેશ રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ.